नमस्कार दर्शक मित्रों, कच्छ टीवी समाचार में आपनु हार्दिक स्वागत छे। हूँ हेता वासाणी। जोईए आजना स्थानिक समाचार। भुजनु नूतन स्वामीनारायण मंदिर में अन्नकूटनु भव्य आयोजन। आ बाबते मंदिरना शास्त्री स्वामी उत्तम चरणदास महाराजे कच्छियत न्यूज साथे वात करी। कच्छना नूतन मंदिर में वर्षो वर्ष अन्नकूटनो महोत्सव उजवाय छे। भगवान ने 56 भोग धरावाय छे अने दिवाळी उपर अन्नकूटनो महोत्सव योजाय छे। आ साले सांख्य योगी अने कर्मयोगी बहनोना तनतोड़ मेहनत द्वारा आ अन्नकूट प्रदर्शन करवामां आवशे। मात्र कोळना 100 किलो लोटना पापड़ बनशे तथा 1000 किलो लोटना अन्य व्यंजनों बनशे। साथे अनेक मिठाईओ फरसाणो वगैरह बनावी अने महोत्सवने भव्य रीते मनावामां आवशे। समग्र बाबते शास्त्री स्वामी कच्छ टीवी समाचार साथे वात करता जणाव्युं हतुं। मारुं नाम शास्त्री स्वामी उत्तम चरणदास जी छे, भूज श्री स्वामीनारायण मंदिर थी। तमाम दर्शक मित्रोने सर्वप्रथम मारा जय श्री स्वामीनारायण। आपणा भारतवर्षनी अंदर उत्सवोनो राजा कही शकाय एवो राजा धीराज, उत्सव पर्व एटले दिवाळी उत्सव, અને આ દિવાળી ઉત્સવ બાદ તરત નૂતન વર્ષા અભિનંદનનો પ્રારંભ થતો હોય છે। નૂતન વર્ષા અભિનંદનના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને દરેક હિન્દુ સનાતન સંસ્કૃતિના મંદિરોની અંદર ભગવાનને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે, ત્યારે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય ઉત્સવ કહી શકાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમનું આગવું મહત્વ છે, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરનો આ મુખ્ય પર્વ એટલે અન્નકૂટ ઉત્સવ, આ ઉત્સવની તૈયારીઓ 15 દિવસ પહેલા થઈ જતી હોય છે। હોટલ સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો। સ્ક્રીન વન પર આપ જોઈ શકશો 21 તોપો કી સલામી 12:30 કલાકે, ફિલ્મ હૈદર 3:30 કલાકે, 21 તોપો કી સલામી 6:30 કલાકે, તેમજ ફિલ્મ હૈદર 9:30 કલાકે। સ્ક્રીન ટુ પર આપ જોઈ શકશો ફિલ્મ જિગરિયા 12:30 કલાકે, તમંચે 3:30 કલાકે, જિગરિયા 6:30 કલાકે, તેમજ ફિલ્મ તમંચે 9:30 કલાકે। સ્ક્રીન થ્રી પર આપ જોઈ શકશો ફિલ્મ બેંગ બેંગ 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે, તેમજ 9:45 કલાકે। એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકશો 9909992910। હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો વેબસાઇટ www.7skymultiplex.com। અબડાસા તાલુકાનું જંગડિયા ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે। ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સુચારુ વહીવટ ન થતો હોવાની રાવ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે। તેની વચ્ચે અમુક ગામના જાગૃત નાગરિકોએ ગામમાં થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે નલિયા ટીડીઓને અરજી આપતા ખળભળાટ। અત્યારે જે વાત કરવી છે એ 4 મહિના અને 8 દિવસ પહેલાનો એક મુદ્દો છે। 1/6/2014 જંગડિયાના ભાનુશાલી નાનજી લાલજીએ, જે અત્યારે મારી સાથે છે, એમણે એક અરજી કરેલી છે, એક માહિતી માંગેલી છે તાલુકા વિકાસ અધિકારી નલિયા પાસેથી કે ગામમાં અમુક જે કામો થયા છે એમાં ભ્રષ્ટાચારની શંકા છે, તલાટીની નિમણૂક નથી, આવા બધા મુદ્દાને ખાસ કરીને અત્યારે લેવામાં આવ્યા છે। પરંતુ 4 મહિના અને 8 દિવસનો સમયગાળો, આજે 8 તારીખ છે અને આ અરજી માંગવામાં આવેલી છે 1/6/2014, આજે છે તારીખ 8/10/2014, એટલે કહી શકાય કે 4 મહિના અને 8 દિવસ। આરટીઆઈ નો નિયમ છે કે 30 દિવસ અંદર કોઈ પણ અરજી સ્વીકારવી અને એનો જવાબ આપવાનો, પરંતુ અત્યારે જ્યારે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે એમણે કહ્યું કે આ તો સાદા કાગળમાં અરજી છે, પરંતુ અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે સાદા કાગળમાં અરજી હોય તો પણ એનો જવાબ 30 દિવસ અંદર આપી દેવો જોઈએ। એમણે કંઈક માહિતી માંગી હતી જે તે સમયે ગ્રામસભામાં, અને તલાટી જે તે સમયે નહોતી આપી। આમ તો છેલ્લા 2 વર્ષથી તલાટીની જગ્યા ત્યાં ખાલી છે, ઇન્ચાર્જ તલાટીને જે તે સમયે સૂચના આપી હતી અમને માહિતી આપવા માટેની, કદાચ માહિતી આપેલ છે કે કેમ એ વેરીફાય કરાવેલી છે। એ આ અરજી છે એમણે આરટીઆઈ અંતર્ગત આઈ થિંક નથી આપેલી, એમને એક સામાન્ય અરજીના સ્વરૂપમાં આપેલી છે, એવું કઈ જરૂર નથી। અરજદાર તરીકે સામાન્ય અરજીના સ્વરૂપમાં પણ માહિતી તલાટી આપી શકે, એમાં કોઈ પ્રશ્ન નથી। એ વેરીફાય કરાવી લઈશું અત્યારે જે ચાર્જમાં તલાટી છે એની પાસેથી। એ તો હવે એમણે જે એલિગેશન કરેલા છે એની તપાસ કરીશું, બરાબર, કે એમને જે વાત કરી કે અમુક કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, કામ થયું છે કે નથી થયું, બરાબર, એની વિગતવાર તપાસ કરીશું અને આગળની જે કાર્યવાહી થતી હશે કરીશું। શું છે સમગ્ર ફરિયાદ, હકીકત અને વાસ્તવિકતા, મળીએ આપણે નાનજી ભાનુશાલીને। એ મેટર છેલ્લા 4 માસ ગયા આવીની સાહેબ કે લેખિત રહ્યો છે, જે ગામ જ્યાં તર ના તલાટી અને તલાટી જે કોઈ ટેમ્પરરી રહ્યા છે
એ પેનજી રીતે કારણ કે હું સમજી જશે કાયમી થયું ના એટલે પેનજી રીતે ડાયરેક્ટ સરપંચ કે મળી કરે આંતરપેટે ગ્રામસભા જુમડે બોગસ સંયુક્ત કરે અને અમુક ઠરાવ પાસ કરવાનું એ જો અરજી ઇન ને એમ કો કે કે મુદ્દા ઇંગડા એમ જે અંદર એ જે 2013-2014 જે અંદર જંગરિયા ગ્રામ વિકાસ લાકરે વિકાસ લાકરે કોરકોરો ગ્રાન્ટ ફાર્મમાં આવીએ તેમ જે કોરકોર કમ થાય અને કોરકોર કમ આજની તારીખમાં હયા થાય અને એમજીએન કરો તપાસ ક્યાંના એ તપાસ થી અને આજા બિલ ના બના તેનું અગાઉ એ કમ તૂટી વ્યા તો એની જી યોગ્ય તપાસ થઈ ખપે તેના કરે હું તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે રૂબરૂ અચી કરે અને આવેદન પત્ર એનું તો આ માંગણી કહીએ જે 2013-14 જે જોગો જોગો ગ્રામ સભા થઈ હોય એ સભા જો અસાંગ ડિટેલ ખપે સરપંચ મહિલા સરપંચ જ્યાં પતિ વહી બેઠેલા તો હાર પતિ બિચારા બીમાર આઈ તો ખાસ કરે પતિ વ્યવહાર હલાઈ મહિલા સરપંચ જો એ વિકલાંગ જાય તો પતિ વ્યવહાર હલાઈ પણ હું પગ હેગડી જાતો છે કે અભણ આઈ છતાં પણ ગામ ચૂંટે ચૂંટે તો ચૂંટે તે જો મતલબ એ ને કે હું અભણ અજાણ અને ગામ જે અંદર ખોટા કામ કરી તો અસાંજી ફરજ લાગે તી જાગૃત નાગરિક તરીકે જે સરકાર જો તંત્ર જો ધ્યાન દોરું અને એ તંત્ર જો ધ્યાન દોરવે જે સરકાર જ્યાં પૈસા ખૂટી રીતે ન વેડ ફાજે પહેલાં કે તપાસ થઈ કહેવાય બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લેવો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારવાની જરૂરત છે, કારણ કે લગ્ન વિચ્છેદના વધુ ને વધુ કિસ્સા કોર્ટમાં આ ઉંમરે થયેલ લગ્નમાં આવી રહ્યા છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના મહિલા વકીલોએ પ્રતિભાવ આપ્યા. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આવેલ ચુકાદા અંગે કચ્છના પ્રખ્યાત મહિલા વકીલ નસીમબેન ખત્રીએ વિચારો વ્યક્ત કર્યા હતા. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદામાં છોકરીઓની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ લગ્ન માટે કરવી જોઈએ, કારણ કે છોકરાની ઉંમર પણ 21 વર્ષ છે. એમનું કારણ બતાવતા એમણે કહ્યું કે 18 વર્ષની છોકરીઓ 21 વર્ષના છોકરા સાથે જે લગ્ન કરેલા છે એના વધુ ને વધુ છૂટાછેડાના કેસો અને સામાજિક ડિસ્ટર્બન્સના કેસો કોર્ટ પાસે આવી રહ્યા છે. એટલે મેચ્યોર ન હોય એવી 18 વર્ષની ઉંમરમાં વધારવા માટે એક સરકારશ્રીને સૂચન કર્યું છે. તો આપણી પાસે ભુજના બે મહિલા પ્રખ્યાત એડવોકેટ હાજર છે અને નસીમબેન ખત્રી પાસે આપણે એમનો એ શું કહેવા માગે છે, એની પાછળનો શું કોર્ટનો હેતુ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આજે મેં સવારે જ છાપામાં વાંચ્યું અને એમણે એવી સૂચના આપી છે કે તારણ કાઢ્યું છે કે અત્યારે જે મહિલાઓ સામેના અત્યાચારો થાય છે, જે મહિલાઓ સાથે કૌટુંબિક જીવન ભંગ થાય છે, તો એ મદ્રાસ હાઈકોર્ટનું એવું માનવું છે કે એની ઉંમર મેચ્યોર નથી એના કારણે થાય છે અને એવા ઘણા કિસ્સાઓ છે કે જેના કારણે ઘર તૂટે છે. તો હું છેલ્લા 20 વર્ષથી ફેમિલીના કાયદા ઉપર જ કેસો લડું છું અને કાર્ય કરું છું અને સંસ્થામાં પણ હું એ રીતે કાર્ય કરતી હતી. તો હું મદ્રાસ હાઈકોર્ટના આ સૂચન સાથે સહેમત છું. તો એ સ્ત્રીની ઉંમર 21 વર્ષની થાય તો એ મેચ્યોર થઈ જાય છે, એને એની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે અને વિચારોની એની પુખ્તતા જે વધે છે એના કારણે સમાજમાં જે આ ઘરભંગના બનાવો છે ચોક્કસ ઓછા થઈ શકે છે. ત્યારબાદ અન્ય એક મહિલા વકીલ ભ્રાંતિ વોરાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હા, હું આજે જે નામદાર કોર્ટ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય સાથે થોડી સહેમત છું પણ થોડી અસહેમત છું, કારણ કે 18 થી 21 વર્ષની નાની ઉંમરમાં
લગ્ન માટે બરોબર છે, કારણ કે આજે નેટ અને મોબાઈલના સતત ઉપયોગને કારણે છોકરીઓ જલ્દી મેચ્યોર થઈ જાય છે. છોકરીઓ કે છોકરાઓ કોઈ પણ જલ્દી મેચ્યોર થઈ જતા હોવાના કારણે એ લોકોને એમના પેરેન્ટ્સને અત્યારના યુગમાં દીકરીના હાથ જલ્દી પીળા થઈ જાય એવું ઈચ્છતા હોય છે. એટલે 21 વર્ષની ઉંમર છે એ આમ યોગ્ય છે, છતાં પણ અત્યારના જમાના પ્રમાણે જોઈએ તો 18 થી 21 વર્ષની ઉંમરની વચ્ચે થઈ જવા જોઈએ. એટલે પેરેન્ટ્સને થોડી ઓછી ચિંતા રહે. મારું નામ ઉર્વી ગોર છે, હું જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં ભણું છું. જ્યારે આ અંગે ભુજની કોલેજની કન્યાઓએ પણ લગ્નની ઉંમર અંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. છોકરીની ઉંમર જોવા જઈએ તો 21 વર્ષ તો થવી જ જોઈએ, કેમ કે 18 વર્ષે કોઈ મેચ્યોરિટી નથી આવતી. જે લગ્નની ઉંમર સરકારે નક્કી કરી છે એ કોઈ રીતે માન્ય ન ગણાય. 18 વર્ષ તો હજી આપણે ઘરના માહોલમાં રહેલા હોઈએ, હજી નાના છોકરાની જેટલી આપણી બુદ્ધિ હોય એટલા મેચ્યોર ના હોઈએ, તો 21 વર્ષ એ બરોબર ગણાય છે. મારું નામ દુલારી સોલંકી છે, હું સેટ ડીએલ લો કોલેજમાંથી ભણું છું. છોકરીની ઉંમર અંદાજે જોઈએ તો 21 વર્ષ પછીની હોવી જોઈએ, કારણ કે 21 વર્ષ સુધી છોકરી જ્યારે અત્યારે કોલેજ કાળ દરમિયાન જ્યારે ભણતી હોય છે ત્યારે એ લોકોને હજી સમજણ શક્તિ એટલી વધી નથી હોતી કે એ લોકોને અત્યારે શું કરવું શું ના કરવું, બરાબર ને? ડિસિઝન એ લોકો લઈ નથી શકતી એમ. તો 21 વર્ષ પછી જ્યારે એ પોતાના ઘરે રહે છે ત્યારે એને એટલી થોડીક ઘરગથ્થુની ખબર પડે છે કે ત્યાં એને શું કરવું, કેવી રીતે મેચ્યોર ત્યારે થાય છે. એટલે એ લોકોની ઉંમર 21 વર્ષ પછીની જ હોવી જોઈએ. મારું નામ પરમાર રિંકલ છે, હું કચ્છ યુનિવર્સિટીમાં એક્સટર્નલ કોલેજ કરું છું. છોકરીઓની ઉંમર તો 21 વર્ષ ઉપર જ હોવી જોઈએ, કારણ કે 18 વર્ષ સુધી એટલી એટલો એનામાં મેચ્યોરિટી નથી આવતી. કારણ કે 18 વર્ષ સુધી તો બાળક બુદ્ધિ જ એમ કહી શકાય. છોકરાઓ છોકરીઓની છેડતી કરતા હોય છે, એ લોકો સમજી નથી શકતી છોકરીઓ. છોકરાઓ 21 વર્ષના હોય છે એટલે ઓબ્વિયસલી મેચ્યોર જ હશે, પણ 18 વર્ષની છોકરીઓને એ ફસાવતા હોય છે. ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે. મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલ થયો છે. સુરેશભાઈ તમને ખબર છે મારી ટ્વિંકલ પણ MBBS કરી રહી છે. સાંભળો છો, બેની જોડી કેવી સરસ લાગે છે. અરે જગદીશભાઈ આવો, આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ પૂરા થવા આવ્યા છે. બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. બહુ સારી યોજના છે જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જાય સાહેબ. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે બહુ, અને એ મકાનની કિંમત પણ વધે છે, સમજો. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ગૌચર જમીન પર દબાણ દૂર કરાયા છે. અંદાજે 2 એકર જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન માંડવી તાલુકાના વિકાસ અધિકારી, ગુંદિયાળીના સરપંચ અને તાલુકા પંચાયત સીટના સભ્ય અરવિંદ મોટા હાજર રહ્યા હતા. ગુંદિયાળી ગામમાં આવેલી ગૌચર જમીન પર છેલ્લા થોડાક સમયથી દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણને દૂર કરવા અને પશુધન માટે ગૌચર જમીન ખાલી કરવા માટે પંચાયતે તાલુકા પંચાયત પાસેથી તેની મંજૂરી માંગી હતી અને તાલુકા પંચાયતે તેની મંજૂરી આપી હતી અને દબાણ દૂર કરવા હાકલ કરી હતી, જેના સંદર્ભે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કચ્છમાં જ્યારથી ભૂકંપ આવ્યો 2001 સાલમાં, ત્યારથી ભૂ માફિયાઓ થયા સક્રિય. જ્યાં પણ જમીન સરકારી હોય, ગૌચર હોય, એના ઉપર કર્યું છે દબાણ. આજે માંડવીના મામલદારે બોલાવ્યો સપાટો. દબાણ વિશે આપણે મળશું માંડવીના મામલદાર શ્રી પટેલ સાહેબને. આનો પછી આ તબક્કાવાર કાર્યક્રમ બહાર પાડીને આ બધા વાળાઓ હટાવીને પ્રયત્ન કરશું અમે. જેમ બને કેટલો ટાઈમ તો ના, અમે માંડવી તાલુકામાં ઘણા ગામોમાં દબાણો છે, આ એકાદ મહિનાની અંદર બધું હટાવી દઈશું. આપણે મળીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને, એ શું કહી રહ્યા છે? એ તો હવે આખું શું છે કે દબાણ દૂર કરવા માટે પંચાયતે નક્કી કર્યું છે કે ભાઈ કે આટલું ગૌચર દબાણ દૂર દબાણ થયેલું છે, તો જે કઈ
ગૌચરમાં જે દબાણ હોય એ બિન અધિકૃત જ ગણાય અને પંચાયતને સત્તા છે. એટલે આવું જે કંઈ જો બિન અધિકૃત દબાણ હોય તો એ આપણે એમ કે દૂર કરવું જોઈએ. અને સાહેબ આ દબાણ છે, અમે તો અહીંયા ગુજરાન અમારો ઘરનો ચાલે એના માટે અમે બેઠા છીએ, કેટલા ટાઈમથી અમે બેઠા છીએ, અમને આ દાખલો લખી દે છે બરોબર છે, ને પછી કહે કે આ દબાણ છે, બીજી આવડી આ દબાણ પડી છે બધી, એ કાંઈ દૂર નથી કરતા ને અમારી એમને શું નડે છે દબાણ? ક્યાં દબાણ છે બીજી? આ બધા આખો પટો આ દબાણમાં જ પડ્યો છે બધો, અહીંયા સામે જો તો એ બધો દબાણમાં છે, બે જણાનો જ અમારો અહીંયા દબાણમાં આવે છે, આ બધા અહીંયા આગળ જોશો તમે એટલે બધા દબાણ જ છે. Pyles Lighting Shining Lights Showroom, Office, Bungalows, Industries Building ને Lighting થી જગમગાવવા માટે પધારો Pyles Lighting માં. LED Power Saver Light, POP Lighting, Musical Jhumar, Antique Jhumar, Wall Light, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ જળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. પાયસ લાઇટિંગ શાઇનિંગ લાઇટ્સ, ફર્સ્ટ ફ્લોર, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832224005 256005. ઇમેલ pyleslightning@gmail.com. કચ્છ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની નબળી કામગીરી અંગે વ્યાપક નારાજગી છે. પ્રજાઓના પ્રતિનિધિઓ પણ તેમની કામગીરીથી ખુશ નથી. 100 મેડિકલ સ્ટોરને નોટિસ આપી અને 18 સ્ટોરના લાયસન્સ રદ કરતું ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ. ભુજમાં આવેલ મદદનીશ કમિશનરની કચેરીની નબળી કામગીરી અંગે અનેક ફરિયાદો થતી રહે છે. જ્યારે ફૂડ વિભાગમાં 4 ઇન્સ્પેક્ટરો કામ કરે છે, તેમણે ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં 65-70 સેમ્પલો લીધા છે. આમ 3 મહિનામાં 4 ઇન્સ્પેક્ટરોની કામગીરી ઘણી જ નબળી ગણાય તેવું જાણકારોનું કહેવું છે. તેમણે લીધેલ સેમ્પલમાં ઘી, તેલ, રાંધેલ શાક, મિલ્ક, મરચા, કેસર, શ્રીખંડ વગેરે, તેમાં અમુક સેમ્પલો જાણે સ્કોર બનાવવાના કે દુકાનદારથી રિકવરી માટે લીધા હોય તેવું બહાર આવી રહ્યું છે. જેવા કે સોજી, ચકરી, કિસમિસ, ચોરાફરી, મોતીચૂરના લાડુ, ફાફડા વગેરે સેમ્પલ લેવા ખાતર લેવાયની વાતો ચર્ચાય છે. અનેક વસ્તુઓમાં વ્યાપક ભેળસેળની ફરિયાદો ઉઠી છે, છતાં તે સેમ્પલને બદલે સામાન્ય વસ્તુઓના સેમ્પલ લેવાય છે. જ્યારે 100થી વધારે મેડિકલ સ્ટોરને અધુરાશો માટે નોટિસ અપાય છે, જ્યારે 18 સ્ટોરના લાયસન્સ રદ કરાય છે. જ્યારે કચેરીમાં કુલ 6 ક્લેરિકલ સ્ટાફમાંથી 2 સ્ટાફ 6 માસથી ગેરહાજર છે અને 2 સ્ટાફે રાજીનામા મૂક્યા છે. માત્ર 2 સ્ટાફ ઉપર આ સમગ્ર કચેરી ચાલી રહી છે, એટલે કહી શકાય કે લોકોના જીવન ધોરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની પૂરેપૂરી સંભાવના અહીં જોવા મળે છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌ પ્રથમ વાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટી વેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઈટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. બીજી ઓક્ટોબરથી ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનની શરૂઆત થઈ છે. તેના ભાગરૂપે કચ્છના દરેક તાલુકા આ અભિયાનમાં જોડાયા છે. શહેર સ્વચ્છ થશે, પરંતુ ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક દેસલસર તળાવ ક્યારે સ્વચ્છ થશે? આ સવાલ જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને એવું જણાય છે કે આ કોઈ ગટર છે અને તે ઉભરાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ દ્રશ્ય છે ભુજના ઐતિહાસિક તળાવ દેસલસર તળાવના. આ તળાવ હવે એક મોટી ગટરનું કેન્દ્ર બની ગયું છે. દેસલસર તળાવ નજીક આવેલા રેસિડેન્સી વિસ્તારમાંથી ગટરનું પાણી દેસલસર તળાવમાં છોડવામાં આવે છે. એટલું જ નહીં, નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી દુકાનોનું પાણી પણ આ નાળામાં છોડાતા આ નાળું દેસલસર તળાવમાં ખાલી થાય છે, જેના કારણે ભુજનો આ ઐતિહાસિક તળાવ આજે મૃત અવસ્થામાં જોવા મળે છે.
एक तरफ आ તળાવમાં ગટરનું પાણી આવે છે, જ્યારે બીજી તરફ ગટરનું પાણી અને ગંદકીના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે. અને સ્થાનિકોને સૌથી વધુ ડર એ વાતનો છે કે છેલ્લા એક માસમાં રોગચાળો વકર્યો છે, જે માટે આ ગંદકી જલ્દીથી દૂર થાય તેવી માંગ છે. મારું નામ છે ફાતમાબેન ગુલામ હુસેન સમા, વોર્ડ નંબર 7 ની કાઉન્સિલર છું. આ વિસ્તારની સમસ્યા તો ઘણી છે ને ઘણા વર્ષથી છે. આપણે દેસરસર તળાવની જ વાત કરીએ, જૂનામાં જૂનું તળાવ છે, ઐતિહાસિક તળાવ પહેલો ઈ જ છે, પણ આ તળાવને કોઈ જાતનું કોઈ જોવા જ નથી આવતો, નથી સફાઈ થતી. કેટલા વેરા મેં લખિતમાં લીધું છે, મૌખિતમાં લીધું છે, તો કોઈ જાતની સફાઈ જ કરવામાં નથી આવતી. આ ગટરનું પાણી બધે આમાં જ આવે છે, આજુબાજુ વાળા મખો મચ્છર ગંદકી થાય છે, ગરીબ માણસો આજુબાજુ રહે છે, બીમાર પડે છે. આ હાલમાં મસ્જિદ બનાવવામાં આવી છે ઓગણવાડીમાં, તો કોઈ મસ્જિદમાં હાજી નમાજ નથી પડી શકતા, નમાજી નમાજ નથી પડી શકતા, બહુ જ ગંદકી આવે છે, બહુ જ વાસ આવે છે. મિસ પિંક ફોર લેડીઝ વેર. આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ, મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે. સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર, ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર, તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે છઠીબારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874400025 8980569888. આજથી કચ્છ યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી 11 પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કચ્છના 400-500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કોપી કેસ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટી ખાતે આજથી શૈક્ષણિક વર્ષ 2014-15ના પ્રથમ તબક્કાની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં ત્રીજા વર્ષના બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએ, નોન સીબીએસસી વાર્ષિક પદ્ધતિ, ત્રીજા વર્ષ એમબીએ ઇન્ટિગ્રેટેડ તથા એમએસસી ઇન્ટિગ્રેટેડ નોન સીબીએસસી ઉપરાંત બીસીએ, બીબીએ, નોન સીબીએસસી સેમેસ્ટર 1 તથા 5 સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ આજથી થયો છે. કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા 2 કેમ્પસ કેન્દ્ર પરથી લેવાઈ રહી છે, જેમાં અંદાજે 400-500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા દરમિયાન કોપી કેસ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ 2014-15 એની પ્રથમ સત્રની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ આજથી કેમ્પસ પર કુલ 2 કેન્દ્રોમાં શરૂ થઈ છે, જેમાં થર્ડ યર બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએ એના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત એમબીએ ઇન્ટિગ્રેટેડ, એમએસસી, સીએનઆઈટી ઇન્ટિગ્રેટેડ એના થર્ડ યર તથા બીસીએ, બીબીએ સેમિસ્ટર 1 અને 5 એમ મળી કુલ અંદાજિત 400-500 વિદ્યાર્થીઓની પરીક્ષા આજે શરૂ થઈ છે, જે શાંતિપૂર્ણ માહોલમાં આખી યોજાય એવો કચ્છ યુનિવર્સિટીના તમામ સત્તાધીશોનો પ્રયત્ન છે. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે રામનગરી વિસ્તારમાં રહેતા સવિતાબેન જોગી ઉપર તેમના જ પતિ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. સવિતાબેનના પતિએ આજે તેમને માર માર્યો હતો, એટલું જ નહીં અણીદાર હથિયાર વડે તેમના હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. પીડિતા સવિતાબેન જોગીને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના હાથમાંથી ઘણું જ લોહી નીકળી ગયું હતું. સવિતાબેનના કહેવા મુજબ તેમનો પતિ રોજ દારૂ પીને તેને માર મારતો હતો, તેમજ કામ ધંધો કરતો નથી અને જે કમાય છે તેનો દારૂ પી જાય છે. દારૂ પી ઘરે ધાંધલ મચાવ્યો છે અને સવિતાબહેનને માર મારે છે. સવિતાબહેનનો પતિ છેલ્લા ઘણા સમયથી તેમના પર અત્યાચાર કરે છે અને આજે પણ કાંઈક એવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. સવારના સવિતાબેન જોગીનો પતિ આજે દારૂ પીને અણિયાર હથિયાર વડે તેમના હાથમાં ઈજાઓ પહોંચાડી હતી. સારવાર માટે સવિતાબેનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારું નામ સવિતાબેન જોગી. ત્રાસમાં ઘરવાળાનો ઘણો ત્રાસ છે, મારકૂટ કરે મને, દારૂ પીને મારે, વગર ગુને મારે, કમાવી નથી ખરાવતો, નથી છોકરાને રોટલો દેતો,
નથી, કામે મને જવા દે તો માં કે પની ને હું ખરાવું છું ને મારા માટે ખોટો ત્રાસ કરે છે. પોતે ગાડીમાં જાય, પોતાનો ગાડીમાં જાય એટલે કમાવીને પોતે દારૂ પીને મને મારે, મને ઘરમાં રૂપિયો નથી દેતો. જૂનો રેલવે સ્ટેશન રામનગરી. માંડવીમાં દેવાદાંડી પાસે રહેતી મહિલાને માર મરાયો. પ્રથમ માંડવીમાં, ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકેજન હોસ્પિટલમાં ખસેડાયા. માંડવીમાં નંદા હેમેન્દ્ર જોશી નામની મહિલા જે દીવાદાંડી પાસે આવેલા વિસ્તારમાં રહે છે તેને એક માતા પુત્રે માર મારતા ફરિયાદ નોંધાઈ છે. સાંભળીએ નંદાબેનની વ્યથાને. મારું નામ હેમેન્દ્ર નંદાબેન હેમેન્દ્ર જોશી છે. મેં માંડવી ઝુંપડપટ્ટીમાં રહી છીએ દીવાદાંડી પાસે. અમારા ઘર આગળ ઘરની સેજ જ આગળ છે તે જે બેને મને ભાઈ એને માર્યું છે એમનું ઘર આગળ છે. એ ઉપરથી મૂળમૂત્ર ને ઘા કરે છે એટલે અમે ફળિયાવાળા બધા ભેગા થઈને એને કહેવા ગયા તો એ છોકરો નીચે માથેથી ઉતરીને સીધી ઘાળ ત્રણ ત્રણ ટુકડે ઘાળું દેવા માંડ્યા મા દીકરો બંને થઈને અને લાકડીને મોટો અને દરવાજાના બારસંગથી મને માર માર્યો છે. જર જમીન અને જોરું ત્રણે કચિયાના છોરું એવી જ ઘટના ભુજમાં બની છે. બે દિવસ અગાઉ પાટવાડી વથાણ પાસે રહેતા મામદ શાહ પર તેમના જ ભાઈઓએ જમીન બાબતે હુમલો કર્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજે મામદની પત્ની સાયરાબેન ઉપર પણ તેના જેઠ અને જેઠાણીએ હુમલો કર્યો છે. છેલ્લા 8 માસથી મામદ સમા અને તેમના ભાઈ ઇમરાન, ફારૂક, અહમદ અને અલી વચ્ચે જમીનનો ડખો ચાલી રહ્યો છે અને છેલ્લા 7 માસથી મામદ સમાના ભાઈઓએ તેના ઘરનો લાઇટ કનેક્શન પણ કાપી નાખ્યું છે. જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મગજમારી ચાલે છે. મામદ સમાના ભાઈઓએ 2 દિવસ અગાઉ તેના પર હુમલો કર્યો હતો અને આજે મામદ સમાની પત્ની સાયરા સમા પર હુમલો કરાયો હતો. સાયરા બનાવ વથાણવાડીમાં બન્યો છે. મારી જેઠાણી માર્યો છે, બીજી જેઠાણી એક હાથ પકડ્યા બે મારા ને જેઠાણી માર્યો, પછી મારો જેઠ પણ મારવા આવ્યો. હજી આવી લાકડીઓથી કરીને મારા હાડકા તોડી નાખ્યા છે, માથામાં પણ માર્યો છે ઘણું બધું. 2-3 દિવસ પહેલે મારા વરને માર્યો હતો અને અમારી જાનને બધો જોખો છે. હવે એ જિમ્મેદારી કેની છે? પોલીસની છે. પોલીસ અહીંયા અરજી પણ લખવા નથી આવી અહીંયા કને, કાંઈ એનો કાંઈ નથી કરતા અમારો. એમ જમીનની છે, જમીનની મેટર છે. ખેતર લખાવી લખ દો મારા ઘરવાળા કનેથી. 35 પ્લોટ પોતાના નામના કરાવી લીધા, બધો એનો પોતાના નામનો. હવે મારા ઘર છીનવા છે એટલે મારી 7 મહિના થયા લાઇટ કઢાવી નાખી છે. હું લાઇટ લેવા જાઉં છું તો હું આ વાંધા અરજી લઈ જાય છે 35 પ્લોટનો, કે એ માદો મારો છે, તમારો કાંઈ નથી. પોલીસમાં જાઉં તો પોલીસમાં મારી અરજી લખતા નથી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.